हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू अवर यूट्यूब चैनल। फ्रेंड्स, टुडे वी आर गोइंग टू स्टडी स्टैंडर्ड 10th इंग्लिश लेसन, लेसन नंबर 4, वंडरफुल क्रिएशन। फ्रेंड्स, इट इज सेड दैट गॉड कुड नॉट बी एवरीवेयर, सो ही क्रिएटेड मदर। विद्यार्थी मित्रों, एवं कहेवामां आवे छे कि भगवान दरेक जगह पहुंची सकते नहीं, तेथी तेणे मातानू सर्जन कर्युं छे। तो हाँ विद्यार्थी मित्रों, आजे आपणो जे आ यूनिट छे, यूनिट नंबर 4, अ वंडरफुल क्रिएशन, ए लेसनमां आपणे माता विषे एक सरस मजानी माहिती आपवामां आवी छे, जे आ लेसनना माध्यमथी आपणे अभ्यास करीशुं। यूनिट 4, अ वंडरफुल क्रिएशन। फ्रेंड्स, बिफोर वी स्टार्ट अवर लेसन, लेट्स डिस्कस द प्री टास्क गिवन इन अवर टेक्स्ट बुक। फ्रेंड्स, इन प्री टास्क देर इज वन एक्टिविटी सी, इन विच द फर्स्ट वन P1, वी फाइंड एंडलेस क्वालिटीज इन अ मदर। विद्यार्थी मित्रों, माता नी अंदर आपने अखूट गुणों जोवा मळे छे। एंडलेस, एंडलेस एटले जेनो कोई अंत नथी, अस आपणे जेने कहेवाय के बहु बधा गुणों माता आपणी धरावे छे, एमांथी सम क्वालिटीज आर गिवन हियर। एमांना केटला गुणों अहीं आगळ आपणने आपवामां आव्या छे। राइट अबाउट देम एज शोन बिलो। हवे नीचे तमने एक एक्जाम्पल આપવામાં આવે છે, એ એક્ઝામ્પલના ઉપયોગથી, એની મદદથી તમે પણ તમારી માતા વિશે ઘણા બધા વાક્યો પણ બનાવી શકો છો। યુ કેન ઓલ્સો એડ મોર ક્વોલિટીઝ યુ ફાઇન્ડ ઇન યોર મધર। હવે અહીંયા જે ક્વોલિટીઝ એટલે જે ગુણો આપેલા છે, એ સિવાય જો તમને તમારી માતામાં કોઈ બીજો કોઈ વિશિષ્ટ ગુણ જણાતો હોય તો તમે એ પણ અહીંયા એડ કરી અને તમારી માતા વિશે કેટલાક વાક્યો તમે બનાવી શકો છો। એ વર્ડ્સ આપેલા છે, ફર્સ્ટ વર્ડ છે ડેડિકેટેડ। ડેડિકેટેડનો અર્થ થાય છે સમર્પિત। બીજો વર્ડ છે અફેક્શનેટ, અફેક્શનેટ એટલે પ્રેમાળ। થર્ડ વર્ડ છે ડિલિજન્ટ, ડિલિજન્ટ એટલે કે હાર્ડવર્કિંગ, મહેનતું। ફોર્થ વર્ડ છે હોસ્પિટેબલ, હોસ્પિટેબલ મીન્સ આતિથ્ય સત્કારનો ગુણ ધરાવનાર। ત્યાર પછી છે જનરસ, જનરસ એટલે ઉદાર। રિલાયબલ, રિલાયબલ એટલે વિશ્વસનીય, જેની પર આપણે સરળતાથી વિશ્વાસ મૂકી શકીએ છીએ। પછી છે નોલેજીબલ, નોલેજીબલનો મતલબ થાય છે જ્ઞાની। કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ। સોશિયેબલ એટલે સામાજિક। વીટી, વીટી એટલે ચતુર। વિદ્યાર્થી મિત્રો, મમ્મી, દરેકના મમ્મી જે છે ખૂબ જ ચતુર હોય છે। પછી છે ક્રિએટિવ, ક્રિએટિવ એટલે કે જેને કહેવાય કે કંઈક નવું કરવાવાળા। કેરફુલ એટલે કે ખૂબ જ સાવચેત। હવે આપણે એક એક એડજેક્ટિવની મદદથી આપણે અહીંયા આગળ આપેલા છે 4, 4, 8 અને 4, 12 એડજેક્ટિવ્સ આપેલા છે। એમાં તમને એક્ઝામ્પલમાં 3 વાક્યો બનાવીને આપેલા છે, એવા તમે બીજા વાક્યો પણ તમે બનાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આપણી માતામાં રહેલા જે ગુણો છે, એ ગુણોના આધારે તમે માતા વિશે એક આખો નિબંધ પણ તૈયાર, એક એસે પણ લખી શકો છો। જો એક્ઝામ્પલમાં સેન્ટેન્સીસ આપે છે, મધર ડઝ અનસીઝિંગ લેબર ઇન હાઉસ કીપિંગ, દેટ્સ વાય સી ઇઝ કોલ્ડ ડિલિજન્ટ। આપણે સૌએ જોયું છે કે આપણી માતા જે છે એ ઘરકામ, જે કહેવાય ને કે ઘરકામ એક એવી બાબત છે કે જે ક્યારે પણ ખૂટતી નથી, એવા ઘરકામ, સતત ઘરકામ કરે છે થાક્યા સિવાય। દેટ્સ વાય વી કેન કોલ હર ડિલિજન્ટ, તેણીની ખૂબ જ હાર્ડવર્કિંગ છે, શી ઇઝ હાર્ડવર્કિંગ, મહેનતું છે। સેકન્ડ, શી વિલિંગલી શેર્સ વોટ શી હેઝ, શી એટલે તેણીની, વિલિંગલી એટલે પોતાની ઈચ્છાથી, શેર્સ એટલે વહેંચે છે, તેની પાસે જે કંઈ પણ હોય એ આપણી સાથે વહેંચે છે। દેટ્સ વાય વી કેન કોલ હર જનરસ, સી ઇઝ જનરસ, આપણી માતા આ રીતે ઉદાર છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે, તમે ઘરમાં કોઈ વસ્તુ હોય તો મમ્મી ઓછું ખાશે પણ આપણને વધારે આપે છે। થર્ડ સેન્ટેન્સ છે, સી કમ્બાઇન્સ હ્યુમર વિથ ઇન્ટેલિજન્સ, બરાબર છે, એમ તેણીની હાસ્ય અને એની જે બુદ્ધિ જે છે એનું મિશ્રણ કરી શકે છે, દેટ્સ વાય સી ઇઝ વિટી, વિટી એટલે ચતુર। તો માતા જે છે એ ચતુર પણ હોય છે। વિદ્યાર્થી મિત્રો,
આ રીતે તમે પણ તમારી માતામાં જો બીજી ક્વોલિટીઝ જોવા મળતી હોય તો તમે એમાં આ લિસ્ટમાં એડ કરી અને તમે તમારી માતા વિશે વાક્યો બનાવી શકો છો અને માતા વિશે એક એસે પણ એક નિબંધ પણ આપણે લખવાનો રહેશે. હવે આપણે આગળ વધીએ છીએ. હવે રીડ તરફ જઈ રહ્યા છે જે ટેક્સ્ટ બુકમાં આપણને આપેલો છે. તો લેટ્સ સ્ટાર્ટ ધ રીડ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ગુડ લોર્ડ, વિદ્યાર્થી મિત્રો, લોર્ડ એટલે કે ગોડ, ભગવાન, અને ગુડ એટલે સારા. એક સારા ભગવાન જે હતા વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે, તે દિવસે અત્યંત વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હી સિક્સ ડે ઓફ ઓવરટાઈમ. તેઓ આજે એમના ઓવરટાઈમનો આજનો દિવસ એ છઠ્ઠો દિવસ હતો. આપણે એવું કહી શકીએ કે છ દિવસથી તેઓ ઓવરટાઈમ કામ કરી રહ્યા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર્ડ એન્ડ કમેન્ટેડ, એક દેવદૂત ત્યાં આગળ પ્રગટ થાય છે અને એમની ઉપર ટીકા કરે છે. ઓકે, વોટ ડઝ ધેટ એન્જલ કમેન્ટ? લેટ સી, એ ભગવાનની શું ટીકા કરે છે. હી સેડ, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએશન. તે ભગવાનને કહે છે કે યુ આર ટેકિંગ સો મચ કેર, તમે વધુ પડતી કાળજી લઈ રહ્યા છો ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએશન. ક્રિએચર એટલે કે સર્જન. તમે જે સર્જન કરી રહ્યા છો એને સર્જવામાં તમે ઘણી બધી કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ, સેડ ધ લોર્ડ. ઓકે, ભગવાન, ધ લોર્ડ એગ્રીડ વિથ હિમ, એની સાથે સહમત થાય છે. એન્ડ હી રિપ્લાઇડ ઇન ધેટ વોઝ ટ્રુ, તારી વાત સાચી છે, હું એની સાથે સહમત છું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, શું તારે આ ક્રિએચર જે હું બનાવી રહ્યો છું એની ડિટેલ્સ એટલે એની વિગતો વિશે જાણવું છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે કે આતુર. ઓકે, ધ એન્જલ શોઝ હિઝ ક્યુરિયોસિટી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એન્જલ એની આતુરતા પ્રગટ કરે છે. એની આસ્ક વોટ દે વર, વોટ ધોઝ ડિટેલ્સ વર, કહે છે કે આ ડિટેલ્સ કઈ કઈ છે, આ ક્રિએચરની વિગતો કઈ કઈ છે, આપ મને જણાવશો. ધ લોર્ડ રિપ્લાઈડ, ભગવાન એને જણાવે છે, ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તેણીના બધા જ પાર્ટ એટલે કે બધા જ અંગો જે છે એ મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ ટુ, બદલી શકાય તેવા. સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. સી હેઝ અ લેપ, વિદ્યાર્થી મિત્રો, લેપ, એલ એ પી, લેપ એટલે ખોળો. શી હેઝ અ લેપ, આ માતા પાસે એક ખોળો હશે. ધેટ ડિસઅપિયર્સ, તે અદૃશ્ય થઈ જશે. વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તેણીની ઊભી થશે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પણ આપણા બાળપણમાં આપણી માતાના ખોળામાં આપણે સૂતા હતા, અને કદાચ હું માનું છું ત્યાં સુધી ઇટ ઇઝ ધ મોસ્ટ કમ્ફર્ટેબલ પ્લેસ ઇન ધ વર્લ્ડ. બરાબર છે, માતાના ખોળા જેટલો આરામદાયક, આપણને સુકૂન આપનાર કોઈ બીજી જગ્યા હોતી નથી. કારણ કે ધ ગોડ હેઝ ક્રિએટેડ ઇટ સ્પેશિયલી, ભગવાને આ ખોળાને ખાસ રીતે બનાવ્યો છે. આઈ હેવ ટુ એન્ડોર્ડ હર વિથ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ. મેં આ સર્જનમાં એક કિસ એટલે કે ચુંબન નામનું તત્વ આપ્યું છે, ધેટ કેન ક્યોર એવરીથિંગ, કે જે દરેક બાબતને ક્યોર એટલે કે સાજી કરી શકશે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, એટલે કે ભાંગેલા પગથી લઈ અને બ્રોકન હાર્ટ એટલે કે હતાશાને પણ દૂર કરી શકશે. વિદ્યાર્થી મિત્રો, હવે આ બાબત થોડી આપણે ડિટેલમાં જોઈએ છે કે મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ. વોટ ડઝ ઇટ મીન? એનો અર્થ એવો થાય છે કે જ્યારે બાળકને કોઈ ઈજા થાય છે, બાળકની આંખમાં આંસુ આવે છે, ત્યારે માતા એને બહુ પ્રેમથી જ્યારે કિસ કરે છે, એને ચુંબન કરે છે, ત્યારે થોડી વાર માટે એ દર્દ બાળક ભૂલી જાય છે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બ્રોકન હાર્ટ એટલે કે જ્યારે આપણને જીવનમાં કોઈ નિષ્ફળતા મળે છે, ત્યારે આપણે જ્યારે ઉદાસ હોઈએ છીએ, આપણે જ્યારે હતાશ હોઈએ છીએ, તે સમયે જો આપણી માતા આપણને એક બહુ જ વ્હાલ કરે છે તો આપણે હતાશાને થોડી વાર માટે ભૂલી જઈએ છીએ. મોર ઓવર,
मोर ओवर नो अर्थ था जब तदुपरांत शी हैज टू हैव सिक्स पेयर्स ऑफ हैंड तदुपरांत तेनी पासे छ जोड़ हाथ हसे विद्यार्थी मित्रों चित्र में जोई सको छो एक चित्र छे जेमा मदर बतावी छे जेने घणा बधा हाथ आपेला छे अहींया भगवाने सिक्स पेयर्स ऑफ हैंड नी वात करी छे सिक्स पेयर्स एटले के 12 हाथ हसे सी मस्ट बी एबल टू रन ऑन एनी फूड अवेलेबल के जेथी करीने तेनी कोई पण फूड एटले के खोराक जे छे प्राप्य खोराक माटे दौड़ी सकशे एंड शूड हैव थ्री पेयर्स ऑफ आईज ने माता पासे त्रण जोड़ आँखो होवी जोईए भगवान एवं माने छे। फ्रेंड्स थ्री पेयर्स ऑफ आईज हवे कदाच आप जोई सको छो कदाच तमारी मम्मी आपणे आ सेंटेन्स ऊपर एवुं कही सके कि मारी मम्मी ने थ्री पेयर्स ऑफ आईज एटले के छ आँखो हशे। विद्यार्थी मित्रों हवे छ आँखो कोईपण क्रिएशन में होती नहीं भगवाने कोई ने पण छ आँखो आपी नहीं थ्री पेयर्स ऑफ आईज कोई ने पण आपी नहीं पण एनो अर्थ शू थाय छे चलो आ पेरेग्राफ में जोईए द एंजल शूक हिज हेड स्लोली एंड सेड अ माइटी इम्पॉसिबल टास्क एंजल जे छे जे देवदूत जे छे एनु माथू धीमे धीमे हलावे छे अने कहे छे अ माइटी इम्पॉसिबल टास्क ओके मने तो आ बिल्कुल अशक्य कार्य लागे छे आई सपोज हूँ धारू छू त्यां सुधी सिक्स पेयर्स ऑफ हैंड्स नो वे छ जोड़ हाथ न होई सके नो दीज हैंड्स आर नॉट अ प्रॉब्लम फॉर मी भगवान एवं कहे छे नो दीज हैंड्स आर नॉट अ प्रॉब्लम फॉर मी आ हाथ मारा माटे कोई समस्या नथी इट इज द थ्री पेयर्स ऑफ आईज दैट द मदर्स हैव टू हैव परंतु त्रण जोड़ आँखों जे छे ए माता पासे होवी ज जोईए द लॉर्ड लुक्ड पजल्ड हवे भगवान जे छे थोड़ा मूंझायेला देखाय छे कारण के एमने त्रण जोड़ आँखों मूकवी छे पण केवी रीते मूकवी ए एमने ख्याल नथी आवतो। विद्यार्थी मित्रों हवे अहीं आगळ आपणे बे वस्तु जोई सिक्स पेयर्स ऑफ हैंड्स आपणी कोईनी पण माता पासे छ जोड़ हाथ के त्रण जोड़ आँखों होती नथी बराबर छे आपणे बधा जोई शकीए छीए मम्मी ने बे ज हाथ होय छे बराबर छे जेवा आपणी पासे छे परंतु वॉट डज इट मीन एनो अर्थ शू थाय छे बराबर छे सिक्स पेयर्स ऑफ हैंड्स मीन्स मधर कैन एबल टू डू मेनी थिंग्स एट अ टाइम आपणी माता जे छे घणा बधा कार्यो एक साथे करवा माटे सक्षम छे एटले के जे काम छ व्यक्ति करी शके એ કામ ફક્ત માતાના બે હાથ વડે તેણીની કરી શકવા માટે સક્ષમ છે ઓકે હવે હું તમને થોડી વાત કરું કે ઘરમાં એક દિવસે તમે ટ્રાય કરજો મમ્મીને એક દિવસે રજા આપી દો મમ્મીને કહી દો કે મમ્મી આજે તારે કશું કરવાનું નથી અમે ને પપ્પા ને ભાઈ ને બધા અમે ઘરનું કામ કરી લઈશું તો તમે એક દિવસે જો મમ્મીને રજા આપશો તો તમને ખ્યાલ આવશે કે મધર્સ વોટ કેન યોર મધર ડુ ઇન યોર હાઉસ તમારી માતા તમારા ઘરમાં શું કરી શકે છે તમને ખ્યાલ આવશે બરાબર છે આ એકદમ તમારે ટ્રાય કરવો તો કરી જોજો મમ્મી સાથે ક્યારે પણ કમ્પેરિઝન મમ્મીના કામની થઈ શકશે નહીં ભલે મમ્મીને બે હાથ છે પણ એટલા બધા કામ કરે છો ઘરમાં એ તમે એક દિવસે મમ્મીને રજા આપીને જાતે કરી જોશો તો તમને ખ્યાલ આવશે તો ભગવાન કહે છે કે હાથ મારા માટે સમસ્યા નથી પરંતુ ત્રણ જોડ આંખ માતા પાસે હોવી જ જોઈએ ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ હવે એન્જલને ખ્યાલ આવે છે દેવદૂતને ખ્યાલ આવે છે કે ભગવાન જે છે એક માતાની ઉત્તમ પ્રતિકૃતિ તૈયાર કરી રહ્યા છે બટ થ્રી પેર્સ ઓફ આઈ વોટ ફોર ત્રણ જોડા આપો શા માટે ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ હવે દેવદૂતને પણ રસ પડ્યો જાણવામાં કે ભગવાન ત્રણ જોડા શા માટે મૂકવા માગે છે ઓકે હવે ભગવાન સમજાવે છે વન પેર દેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ એક જોડા હું એટલા માટે મૂકીશ કે જેથી કરીને મધર ઇઝ એબલ ટુ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ આ એક જોડા આંખ એવી હશે કે બાળક જે છે બંધ બારણે હશે તો પણ માતા તેને જોઈ શકશે વિદ્યાર્થી મિત્રો દાદા તમે અનુભવ્યું હશે તમે જ્યારે તમારા રૂમની અંદર બંધ હશો પણ તમારી કઈ પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો મમ્મીને બહાર બેઠા બેઠા ખબર હશે એટલે ભગવાને મધરને એવી તાકાત આપી છે
કે તમે બંધ બારણે બંધ રૂમમાં હતો તો પણ મમ્મીને ખબર પડી જાય છે કે તમે શું કરી રહ્યા છો. એટલે મમ્મી સાથે બહુ જ કેરફુલ રહેવાનું છે, કારણ કે ધ ગોડ હેઝ ગિવન હર સચ પાવર, ભગવાને એને બહુ જ પાવર આપેલી છે, બહુ જ શક્તિ આપેલી છે, એટલે તમારે બહુ કાળજી રાખવાની છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. બીજી જોડ આપું એટલા માટે આપી રહ્યો છું, ભગવાન એવું કહે છે કે બાળક સામે જ્યારે જોશે તો એની આંખો એવું બાળકને કહી આપશે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, હું તને સમજુ છું, હું તને ચાહું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વિના, માતાની આંખો દ્વારા આ વસ્તુ પ્રદર્શિત થઈ શકશે, આ વસ્તુ આપણે સમજી શકીશું કે માતા આપણને ચાહે છે, માતા આપણને સમજે છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ આંખ એટલા માટે આપી રહ્યો છું કે જેથી કરીને માતા જે છે સી ઓલ સિક્રેટ થિંગ, તમામ રહસ્યમય બાબતો જે છે એ જોઈ શકશે વિધાઉટ ઓપનિંગ ધેમ, આંખોને ખોલ્યા સિવાય. એટલે કે અહીં આગળ ભગવાન વાત કરી રહ્યા છે, હી હેઝ ગિવન અન્ડરસ્ટેન્ડિંગ પાવર ટુ અવર મધર. માતાની જે સમજ શક્તિ છે કદાચ આપણા ઘરમાં કોઈની પણ નથી, એવી આપણી માતા પાસે એક અદ્ભુત સમજ શક્તિ માતામાં રહેલી છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, હવે એન્જલ જે છે ભગવાનને વિનંતી કરી રહ્યો છે, પ્લીઝ ગો ટુ બેડ. ઓકે, ભગવાનને એવું કહે છે કે તમે હવે આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક દિવસમાં આટલી બધી તકલીફ ન લેશો તમે. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ, ધ ગોડ રિફ્યુઝડ હિમ, રિફ્યુઝડ હિઝ રિક્વેસ્ટ, એની વિનંતીને રિફ્યુઝ એટલે કે ના પાડે છે અને કહે છે કે આઈ કેન નોટ રેસ્ટ, હું આરામ નહીં કરી શકું. વાય, વોટ ઇઝ ધ રીઝન, શા માટે નહીં? આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટાભાગનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, મારા જે ઉત્તમ વિચારો હતા એ તમામ વિચારો જે છે, મારા સારા વિચારો જે છે, તમામ વિચારો મેં આ મોડેલની અંદર મૂકી દીધા છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સી, આ માતા જે છે હીલ એટલે કે પોતાની જાતને સાજી કરી શકશે, વેન સી ઇઝ સી, જ્યારે બીમાર પડશે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, તમે એક આ વસ્તુ પણ ઓબ્ઝર્વ કરજો કે આપણા ઘરમાં જો સૌથી ઓછી બીમાર પડતી હોય તો એ છે આપણી મધર, આપણી માતા જે છે, બરાબર છે? કારણ કે ભગવાને એમને એક ક્યોર, સેલ્ફ ક્યોરિંગ પાવર આપેલો છે, એને બહુ વધારે ડૉક્ટર પાસે જવું પડતું હતું નથી. ઓકે, સેકન્ડ ક્વોલિટી, શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. ઓકે, શી વુડ બી એબલ, તેણી સક્ષમ છે ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ, છ સદસ્યોનો જો કુટુંબ હોય અને એને જ્યારે ખવડાવવાનું હોય ફક્ત અને ઘરમાં ફક્ત 500 ગ્રામ કોબીજ હોય, હાફ અ કિલો ઓફ કેબેજ એટલે કે 500 ગ્રામ કોબીજ હોય, તો પણ એ 6 વ્યક્તિઓને ખવડાવવાની ક્ષમતા ધરાવે છે. દેટ્સ વાય વી કેન સે દેટ સી ઇઝ અ ગુડ મેનેજર ઓફ અવર ફેમિલી, આપણા ફેમિલીની એક સારી મેનેજર પણ છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને માતામાં રહેલી ત્રીજો ગુણ છે, શી વુડ મેનેજ, તેણીની આ બધી વસ્તુને મેનેજ કરી શકે છે, બાળકની કઈ કઈ વસ્તુ છે, બાથ, બાથ એટલે કે એને નવડાવવાની, પ્લે એની સાથે રમવાની, સ્ટડી એટલે એને ભણાવવાની, ફૂડ એટલે એને ખોરાક ખવડાવવાની, સ્લીપ અને બાળકને સુવડાવવાની, આ તમામ બાળકની જે ક્રિયાઓ જે છે એ માતા કરી શકે છે અને એ પણ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે સહેજ પણ ગુસ્સે થયા વિના, સહેજ પણ ચીડાયા સિવાય માતા બાળકની આ બધી જ ક્રિયાઓ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કમ્પેર કરજો, જો અહીં આગળ આપેલું જે નાનું બાળક છે, માતા એને પ્રેમથી નવડાવી રહી છે, અહીં આગળ બાળકને સાથે રમવું પણ બહુ અઘરી વસ્તુ છે, અને એટલી જ વસ્તુ ત્રીજી બાબત છે બાળકને ભણાવવું. વિદ્યાર્થી મિત્રો, તમે ઓબ્ઝર્વ કરજો, મોટા ભાગના બાળકોને ભણાવવામાં માતા જ મદદરૂપ થતી હોય છે મેક્સિમમ ટાઈમ. એવું નથી કે પિતા નથી ભણાવતા,
પણ આપણા મોટાભાગના બાળકોના પિતા જે છે એ કોઈ કામ કે ધંધા અર્થે બહાર જ હોય છે, તો બાળકને ભણાવવાની જવાબદારી માતાની જ હોય છે. દરેક બાળકને કદાચ પહેલો અક્ષર હશે એ એની માતાએ જ શીખવેલો હોય છે. ત્યાર પછી બાળકને ખવડાવવું એ પણ બહુ અઘરી જોબ કહેવાય છે. બાળકને બહુ પ્રેમથી માતા ખવડાવતી પણ હોય છે, અને એ જ રીતે બાળકને સુવડાવવું, સરસ મજાની વાર્તાઓ કહેવી, બાળકને સરસ રીતે કન્વિન્સ કરીને સુવડાવવાની. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ માતા કરી શકે છે. કોઈ વખતે પપ્પા પાસે જમવા બેઠા હોય, પપ્પા પાસે ભણવા બેઠા હોય તો તરત ખબર પડી જાય. એક બે વાર મિસ્ટેક કરીએ તો આપણો પપ્પા તરત ગુસ્સે થઈ જતા હોય છે, બરાબર છે? તો માતા જે છે એ ખૂબ જ પેશન્સ રાખે છે, ધીરજ રાખે છે, અને બાળક સાથે બહુ જ પ્રેમપૂર્વક વર્તી અને બાળકને આ બધું શીખવતી હોય છે અને બાળકને આ બધી ક્રિયાઓ કરતી હોય છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હવે એન્જલ જે છે એ આ મોડેલ ઓફ મધર હતું, એની ફરતે એક રાઉન્ડ લગાવે છે, એની ફરતે ફરે છે. હી ટચ ડ ઇટ એન્ડ સેડ, એ મોડેલને સ્પર્શ કરે છે અને કહે છે, ઇટ ઇઝ ટુ સોફ્ટ, આ તો બહુ કોમળ છે. વિદ્યાર્થી મિત્રો, માતા જે છે ને એ આપણે જેને કહેવાય ને કે ખૂબ જ કોમળ પણ હોય છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. આ સાંભળીને ભગવાન જે છે થોડા એક્સાઇટ થઈ જાય છે, ઉત્તેજિત થઈ જાય છે અને કહે છે કે બટ વેરી ટફ, નોટ ઓનલી સોફ્ટ. આ માતા જેટલી કોમળ છે ને એટલી જ મજબૂત પણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન એન્ડ્યોર. ભગવાન એન્જલને જણાવે છે કે તું કલ્પના પણ નહીં કરી શકો કે આ માતા કેટલું કાર્ય કરી શકે છે ને કેટલું સહન કરી શકે છે. ઓકે, માતાની સહન શક્તિ જેને કહેવાય ને કે અસહ્ય હોય છે, કે જે તમે કે હું આપણે સહન ન કરી શકીએ એટલું માતા સહન કરી શકે છે, ને એટલા કામ પણ માતા કરી શકે છે. ધ એન્જલ આસ્ક, એન્જલ પૂછે છે, કેન ઇટ થિંક, શું આ મોડેલ ઓફ મધર જે છે વિચારી શકે છે? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાન એને જણાવે છે કે આ માતા માત્ર વિચારી જ નથી શકતી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, પરંતુ કોઈ બાબત માટેના કારણો અને એના સમાધાનો પણ શોધી શકે છે. સેડ ધ લોર્ડ એટલે કે અવર મધર ઇઝ વેરી મચ લોજિકલ. લોજિકલ એટલે કોઈ પણ બાબતને તાર્કિક રીતે એને વિચાર કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, એન્જલ આ બધું સાંભળીને ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ, એ મોડેલની વધુ નજીક જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર્સ અક્રોસ ધ ચીક, અને એની આંગળીઓ જે છે એ મોડેલના ગાલ ઉપર ફેરવે છે. એન્ડ ધેન હી સેડ, ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. હે પ્રભુ, આની આંખો તો આંખોમાંથી તો પાણી આવી રહ્યું છે. લીકિંગ, લીકિંગ એટલે પાણી આવવું. હાઉ ડીડ ધીસ હેપન. હવે ભગવાનને થોડી નવાઈ લાગી. ધ લોર્ડ વોઝ સરપ્રાઈઝ, ભગવાન ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. દેટ્સ વાય આસ્ક હાઉ દેટ હેડ હેપન, આ કેવી રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર, જો એની આંખોમાંથી પાણી આવી રહ્યું હશે તો એ ચોક્કસપણે આંસુ હશે. ટીયર એટલે આંસુ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, આ આંસુ નામનું તત્વ તો મેં મૂક્યું જ નથી. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો ચમત્કાર થઈ ગયો. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાન પોતે આશ્ચર્યચકિત થઈને કહે છે કે આંસુ નામનું તત્વ તો મેં આ માતામાં મૂક્યું જ નથી, આ તો ચમત્કાર થઈ ગયો છે. એની જાતે જ આંખોમાંથી આંસુ આવી રહ્યા છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, ધ એન્જલ આસ્ક્ડ. એન્જલ ખૂબ જેને વિનમ્રતાથી ભગવાનને પૂછે છે, હે પ્રભુ, વોટ ઇઝ અ ટીયર ફોર, આ આંસુ શેના માટે હોય છે? ભગવાન જણાવે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક, આંસુ એક અજોડ બાબત છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ આ આંસુ જે છે એ પેઇન એટલે કે દર્દના લીધે આવી શકે છે. ફોર જોય એટલે કે ખુશીના પણ આંસુ આવી શકે છે આંખમાંથી. પ્રાઇડ, જ્યારે આપણે ખૂબ જ ગર્વ અનુભવતા હોઈએ છીએ ત્યારે પણ આંખમાંથી આંસુ આવી શકે છે. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે જ્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ ત્યારે પણ આંખમાંથી આંસુ આવે છે. એન્ડ લોનલીનેસ એટલે કે એકલવાયાપણું ફીલ કરીએ છીએ, જ્યારે આપણે એકલા પડી જઈએ છીએ ત્યારે પણ આપણને આંખમાંથી આંસુ આવી જાય છે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાન એને સમજાવે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, ધ એન્જલ સેડ. ધ એન્જલ એક્સક્લેમ્ડ વિથ જોય દેટ ઇટ વોઝ અ વન્ડરફુલ, સોરી અ વેરી વન્ડરફુલ ક્રિએશન.
माता तो ये आपनों एक अद्भुत सर्जन छे। तो विद्यार्थी मित्रों अबे आ लेसन ने अंदर अपने बे त्रण बाबतों खास ध्यान में रखवानी छे। तो पहली बाबत एवी हती डिटेल्स ऑफ मधर्स, मधर्स में मधर्स ने जो विगत हो जैसे एक ये बाबत खास ध्यान में लेवानी छे कि पहली विगत हर ऑल पार्ट शुड बी मूवेबल एंड रिप्लेसेबल। सेकंड थिंग ओके द गॉड हैज गिवन हर अ लैप, भगवान ने खोड़ा नामनो तत्व आप्यु छे। थर्ड थिंग ओके द गॉड इंडोर्ड हर विथ कीस दैट कैन क्योर एवरीथिंग फ्रॉम ब्रोकन लेग टू ब्रोकन हार्ट। एंड फोर्थ थिंग सी हैज सिक्स पेयर्स ऑफ हैंड्स, भगवान ने छ जोड़ हाथ आपे छे। एंड थ्री पेयर्स ऑफ आईज, ने त्रण जोड़ आँखों आपेली छे। तो फ्रेंड्स ऑल दीज आर द डिटेल्स ऑफ मधर्स। सेकेंड थिंग क्वालिटीज ऑफ मधर, तो माता ने त्रण गुणों लेसन में आप स्टडी कराया छे। तो पहली क्वालिटी थी मधर विल हील हरसेल्फ व्हेन शी इज सिक, आ माता जे छे पोते पोतानी जातने साजी करवानी क्षमता धरावे छे। सेकंड थिंग सी इज एबल टू फीड अ फेमिली ऑफ सिक्स मेम्बर्स ओनली ऑन हाफ अ किलो ऑफ कैबेज, छ मात्र 500 ग्राम कोबी जो है छ व्यक्तियों कुटुंब हो तो एने पण खवड़ावी सके छे। एंड थर्ड क्वालिटी शी वुड बी एबल टू मैनेज अ 9 years ओल्ड चाइल्ड्स बाथ प्ले स्टडी फूड एंड स्लीप विदाउट गेटिंग इरिटेटेड, आ बाळकनी आटली प्रवृत्तिओ जे छे ए सहज पण गुस्से थया विना ए करी सके छे। त्यार पछी भगवाने द गॉड हैज पुट थ्री पेयर्स ऑफ आईज वॉट फॉर, ए पण बहु जगत्यनी बाबत छे, ए पण आपणे लेसन माटे नोट करी देवानी छे। एंड लास्ट थिंग वॉट आर टीयर्स फॉर, आ टीयर्स सेना माटे छे ए बाबत। तो विद्यार्थी मित्रों आपणे सुंदर मजानो लेसन भण्या छीए, आपणे पण आ बधुं ज आपणी मातामां हवे आपणे ऑब्झर्व करवानुं छे कि आ तमाम गुणों आपणा सौनी माता धरावे छे। तो जो आपने आ लेसन गम्यो होय तो पहला तो तमारे तमारी माताने सौ प्रथम तो थैंक यू कहेवानुं छे, बिकॉज शी इज डूइंग सो मेनी थिंग्स फॉर नॉट ओनली यू बट फॉर ऑल योर फेमिली मेम्बर्स, मात्र तमारा माटे नहीं पर तमारा समग्र घर माटे माता घणुं बधुं करती होय छे। विद्यार्थी मित्रों अहींया तमने ग्लोसरी आपवामां आवी छे, टेक्स्टबुक में आपेली छे एज ग्लोसरी छे। आ बधा स्पेलिंग्स आपणे शांतिथी आपणी नोटबुक में नोट डाउन करी दईशुं। त्यार पछी अहींया केटलाक क्वेश्चन्स छे जेमां तमारे फक्त ऑप्शन सिलेक्ट करवानुं छे, बराबर छे, अने सेंटेन्सीसने कम्प्लीट करवाना छे। आ पण एक्टिविटी टेक्स्टबुक में आपेली छे અને આપ સૌએ ટેક્સ્ટબુકમાંથી આ એક્ટિવિટી નોટ ડાઉન તમારી નોટબુકમાં કરવાની રહેશે। હવે અંતે છેલ્લે આ બહુ જ અગત્યનું છે, મધર અ વન્ડરફુલ ક્રિએશન એન્ડ ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર, આ બંને શોર્ટ નોટ પરીક્ષામાં પૂછાતી આવી છે, તો આ બંને વિશે આપણે શોર્ટ નોટ પણ આપણી નોટબુકમાં લખીને તૈયાર રાખીશું। ટૂંક સમયમાં આપણે સ્કૂલો જ્યારે શરૂ થશે ત્યારે આ તમામ વસ્તુ તમારી નોટબુકમાં લખાયેલી જોઈશે, આશા રાખું।